નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો જે કે એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતી ચેપ્ટર નંબર વીસ પાંચ દાણા જેનો સાહિત્ય પ્રકાર છે બોધકથા આજે આપણે તેનો અભ્યાસ સાથે સ્વાધ્યાય સોલ્યુશન જોઈશું અભ્યાસ પ્રશ્ન એક નીચેના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો એક ધનપાલ શેઠ ગણતરીવાળા હતા એટલે તો જવાબ આવશે ઘ ધનની બાબતમાં કુનેહવાળા હતા બે ધનપાલ શેઠે ચાર વહુઓને દાણા આપ્યા હતા કારણ કે તો જવાબ આવશે ખ તે વહુઓની પરીક્ષા લેવા માંગતા હતા ત્રણ નાની વહુની દાણા વાવવાની વાત સાંભળીને ધનપાલ શેઠ તો ગ નાની વહુની રાહ ભરી હેઠળ કામ કરવા કહ્યું પ્રશ્ન બે નીચેના દરેક પ્રશ્નોનો એક એક વાક્યમાં ઉત્તર આપો એક ધનપાલ શેઠની પરિસ્થિતિ કેવી હતી ઉત્તર ધનપાલ શેઠ પ્રતિષ્ઠિત વેપારી હતા એમને ત્યાં લક્ષ્મીની છોડો ઉછળતી હતી તેમની પાસે ઘરમાં ખર્ચતા ખૂટે નહીં એટલું ધન હતું બે શેઠ ઘરની રાણી વિશે શું માનતા હતા ઉત્તર જો ઘરની રાણી આવડતવાર આવડતવાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય એમ શેઠ માનતા હતા ત્રણ દીકરાઓની એક અને સમજદારીથી શેઠને સંતોષ હતો પારખું કરવા શેઠે કઈ યુક્તિ વિચારી ઉત્તર વહુઓનું પારખું કરવા શેઠે એક યુક્તિ વિચારી તેમણે ચારેય વહુઓને બોલાવી દરેકને ડાંગરના પાંચ પાંચ દાણા આપ્યા એ દાણા કાળજીપૂર્વક સાચવી રાખવા અને માંગુ ત્યારે પાછા આપવા કહ્યું પાંચ સૌથી નાની વહુ સૌથી નાના દીકરાની વહુએ શેઠે આપેલા પાંચ દાણાનું શું કર્યું ઉત્તર સૌથી નાના દીકરાની વહુએ શેઠે આપેલા પાંચ ડાંગરના દાણા પોતાના પિયરમાં મોકલાવીને ત્યાં ખેતરમાં વવરાવ્યા પાક પાકતો ગયો અને વહુ એને ફરી ફરીને વવરાવતી ગઈ આમ શેઠે આપેલા ડાંગરના પાંચ દાણા વધતા જ વધતા જ ગયા સ્વાધ્યાય પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એક શેઠે ઘરના કોઠારનો કારભાર કોને શા માટે ઉત્તર શેઠે ઘરના કોઠારનો કારભાર નાની વહુને કારણ કે શેઠની પરીક્ષામાં એ સફળ થઈ હતી તે ઠરેલ અને ચતુર હતી તે ઘરની લક્ષ્મી હતી એના હાથમાં આવેલી સંપત્તિ વધતી જ જશે અને તે ઘર સારી રીતે સાચવી શકશે એમ ધનપાલ શેઠને લાગ્યું હતું બે શેઠ ધનવાન હતા છતાં તે ગણત્રીવાળા હતા એવું શાપ શા માટે કહી શકાય ઉત્તર શેઠ ધનવાન હતા છતાં ગણત્રીવાળા હતા કારણ કે તે સમજતા હતા કે ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય તે બાબતને ધ્યાનમાં લઈને જ તેમણે ચારેય વસ્તુઓનું પારખું લીધું હતું ત્રણ શેઠને વહુઓનું જ પારખું કરવાની ઈચ્છા કેમ થઈ ઉત્તર શેઠને ખ્યાલ હતો કે ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય દીકરાની વહુનો ચાલાક અને ઘર રખવું છે કે નહીં તે જાણવા માટે શેઠને વહુઓનું જ પારખું કરવાની ઈચ્છા થઈ ચાર ધનપાલ શેઠે સૌથી નાની વહુને ઠરેલ અને ચતુર કેમ ગણી ઉત્તર ધનપાલ શેઠે દરેક વહુઓને ડાંગરના પાંચ પાંચ દાણા આપ્યા સૌથી નાની વહુએ પાંચ દાણામાંથી ગાડા ભરાય એટલા દાણા ઉત્પન્ન કર્યા હતા નાની વહુ ઉંમરમાં ઘણી વહુ હતી કદાચ નાની હશે પણ સ્વભાવે ઠરેલ હતી અને એનામાં સમયને પારખવાની ચતુરાઈ હતી પાંચ ધનપાલ શેઠે નાની વહુમાં કયા પ્રકારનું શાનપણું જોયું ઉત્તર ધનપાલ શેઠે નાની વહુમાં ઠરેલપણું ચતુરાઈ તેમજ ઘરનો કારભાર ચલાવી શકે છે એવું શાણ પણ જોયું પ્રશ્ન બે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો એક એ દાણા જતન કરીને સાચવી રાખજો ઉત્તર આ વાક્ય ધનપાલ શેઠ બોલે છે બે એ દાણા તો તે દહાડે જ પૂરા થઈ ગયા હવે એ દાણા ક્યાંથી લાવીએ ઉત્તર આ વાક્ય ધનપાલ શેઠની મોટી બે વહુઓ બોલે છે ત્રણ સસરાજી મે એ દાણા બરાબર સાચવી રાખ્યા છે થોભો હું દાવડી લઈ આવું ઉત્તર આ વાક્ય ધનપાલ શેઠની ત્રીજી વહુ બોલે છે ચાર સસરાજી એ દાણા લાવવા માટે આપને મારા પિયરે ગાડા મોકલવા પડશે ઉત્તર આ વાક્ય ધનપાલ શેઠની સૌથી નાની વહુ બોલે છે પ્રશ્ન ત્રણ નીચેના પાત્રોનો ચાર પાંચ વાક્યમાં પરિચય કરાવો એક ધનપાલ શેઠ ઉત્તર ધનપાલ શેઠ પ્રતિષ્ઠિત વેપારી હતા દેશાવર સાથે એમનો વેપાર ચાલતો હતો તે ગણતરીવાળા હતા ને એવું માનતા હતા કે ઘરની રાણીની આવડત ઉપર જ લક્ષ્મીનો આધાર છે ચારેય વહુઓ ચાલક અને ઘર રખવું છે કે નહીં એ જાણવા શેઠે તેમની કસોટી કરી નાની વહુ એમાં સફળ થઈ શેઠ માનતા હતા કે બધી વહુઓ પોતપોતાની સૂઝ પ્રમાણે કામ કરશે તો ઘરની શોભા વધશે બે સૌથી નાની દીકરાની વહુ ઉત્તર ધનપાલ શેઠની સૌથી નાના દીકરાની વહુ ઠરેલ ચતુર અને શાનપણવાળી હતી સસરાએ આપેલા ડાંગરના પાંચ દાણાનો મર્મ તે સમજી ગઈ એ પાંચ દાણા તેણે પિયર મોકલાવ્યા અને વવડાવ્યા પાક પાકતો ગયો અને તે ફરી ફરીને વવરાવતી ગઈ જ્યારે સસરાએ એ દાણા માંગ્યા ત્યારે તેણે કહ્યું એ દાણા લાવવા માટે આપને મારા પિયર ગાડા મોકલવા પડશે શેઠની સૌથી નાની વહુ આવી સમજદાર હોવાથી શેઠે તેને આખા ઘરનો કારભાર સોંપ્યો હતો પ્રશ્ન ચાર સૂચવ્યા મુજબ કરો એક તમારા વડીલો પાસેથી કહેવતો સાંભળો ઉત્તર અમારા વડીલો પાસેથી અમે સાંભળેલી કહેવતો એક નાચવું નહીં આંગણું આંગળું વાંકું બે ઉતાવળે આંબા ન પાકે ત્રણ જાજા હાથ રળિયામણા ચાર ખાલી ચણો વાગે ઘણો પાંચ સાફ ગયો ને લીસોટા રહ્યા બે આ કહેવતોનો અર્થ તમારા શિક્ષકની મદદથી જાણો અને લખો ઉત્તર એક નાચવું નહીં ને આંગણું વાકવું કામ ન આવડતું હોય કે છ છટકવું હોય ત્યારે કોઈ બહાનું કાઢવામાં આવે છે બે ઉતાવળે આંબા ન પાકે ઉતાવળ કરવાથી કોઈ પણ કામ સારી રીતે થઈ શકતું નથી ત્રણ જાજા હાથ રડ્યામણા તો વધુ માણસો કામમાં લાગી જાય ત્યારે કામ ઝડપથી અને સારું થાય ચાર ખાલી ચણો વાગે ઘણો જેનામાં ઓછી આવડત હોય તે બતાવવાનો દેખાવ કરે પાંચ સાપ ગયા ને લિસોટા રહ્યા કાર્ય પૂરું થયા પછી પણ તેના સંસ્કારો રહી જવા ત્રણ આ કહેવતોનો વાક્યમાં પ્રયોગ કરો ઉત્તર વાક્ય પ્રયોગ એક કાકા અમારે ત્યાં લગ્નમાં આવ્યા આવવા માંગતા હતા તેથી તેમણે માંદગીનું બહાનું કાઢ્યું નાચવું નહીં ને આંગણું વાકવું બીજું શું બે પિતાએ પોતાના પુત્રને કામમાં ઉતાવળ કરતો જોઈને સલાહ આપી કે બેટા ઉતાવળે આંબા ન પાકે ત્રણ જે કામ એક માણસથી થાય તે ક્યારેક અનેકનો સાથ મળતા વધુ સારું ને ઝડપી થઈ શકે છે કહેવાય છે કે જાજા હાથ રળિયામણા ચાર એનામાં જાજી આવડત ન હોવા છતાં કોઈ પણ વાતમાં એને સલાહ આપવાની ટેવ પડી ગઈ છે સાચું જ કહ્યું છે કે ખાલી ચણો વાગે ઘણો પાંચ દાદાના જમાનાની વાત થોડી થાય એ જમાનામાં લોકોના વ્યવહાર અને ખાનગી ખાનદાની કેવા હવે તો સાપ ગયા અને લીસોટા રહ્યા ચાર તમે એક મૌલિક વાર્તા લેખન કરો સિંહ અને ઉંદર એક સિંહ હતો દરરોજ બપોરે એક 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 ઝાડ નીચે આરામ કરતો હતો ઝાડના થડમાં દર હતું એ દરમાં ઉંદર રહેતો હતો ઉંદર દરરોજ સૂતેલા સિંહ પર દોડા દોડી કરે છે અને ક્યારેક સિંહના વાળ પણ કાપી નાખે સિંહ ખીજાય અને ઉંદરને એક વાર સિંહ ઊંઘવાનો ઢોંગ કરી જાગતો પડી રહ્યો ઉંદર આવ્યો અને સિંહના શરીર પર દોરા દોડા દોડી કરવા લાગ્યો સિંહે તેને પંજામાં પકડી લીધો ઉંદર ગભરાઈ ગયો અને સિંહને આજીજી કરવા લાગ્યો કે હે વનરાજ મને છોડી દો હું ક્યારેય તમને કામ તમને કામ લાગીશ સિંહને થયું આ નાનકડો ઉંદર મને શું કામ આવશે પણ સિંહને દયા આવી અને ઉંદરને છોડી દીધો એક દિવસની વાત છે સિંહ ઝાડ નીચે આરામ કરતો હતો ત્યારે જંગલમાં શિકારીઓ આવ્યા શિકારીઓ પાંજરું લેવા માટે ગયા ત્રાળ પાડવા લાગ્યો ઉંદરે તે ત્રાળ સાંભળી અને દરમાંથી બહાર નીકળ્યો સિંહને ફસાયેલો જોઈ ઉંદરે કહ્યું વનરાજા તમે ચિંતા ના કરો હું મારા મિત્રોને બોલાવું છું અને તમને છોડાવું છું ઉંદર દરમાં ગયો અને ઘણા બધા ઉંદર મિત્રોને બોલાવી લાવ્યો બધા ઉંદરોએ ભેગા મળીને ઝાડ કાપી નાખી અને સિંહને મુક્ત કરાવ્યો સિંહ ખુશ થયો સિંહે ઉંદરને કહ્યું ભાઈ તું નાનો છે છતાં તે મોટું કામ કર્યું છે આજથી આપણે બંને પાકા મિત્રો પ્રશ્ન પાંચ નીચેના વાક્યોમાંના ક્રિયાપદો ઓળખી તેના પ્રકાર લખો ક્રમ એક વાક્ય રાજકુમાર બેઠો ક્રિયાપદ બેઠો અને પ્રકાર આવશે અકર્મક બે ગાંધીજીએ ટુકડો ફાળ્યો તો ક્રિયાપદ છે ફાળ્યો અને પ્રકાર છે સકર્મક ત્રણ વીસીવાળા મહારાજે દેવશંકરને ભાત પીરસ્યા તો ક્રિયાપદ છે પીરસ્યા અને પ્રકાર આવશે દ્વિકર્મક ચાર કુસુમા યુદ્ધ રડ્યો તો ક્રિયાપદ આવશે રડ્યો અને તેનો પ્રકાર છે અકર્મક પાંચ જીવરામ ભટ્ટ જમ્યા તો ક્રિયાપદ છે જમ્યા અને પ્રકાર આવશે અકર્મક છ સાથી એ ઘોડા છોડી નાખ્યા તો ક્રિયાપદ આવશે છોડી નાખ્યા અને પ્રકાર છે સકર્મક સાત મહારાજે તરત સેનાપતિને આજ્ઞા કરી તો તેમાં ક્રિયાપદ છે આજ્ઞા કરી અને તેનો પ્રકાર છે દ્વિકર્મક આઠ નાની વહુએ સાસુમાં આગળ ચાળી ખાધી તો ક્રિયાપદ છે ચાળી ખાધી અને પ્રકાર છે સકર્મક